કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ અને લોકડાઉનના ધજાગરા ઉડ્યા. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવી છે, ત્યારે પછાત અને અંતરિયાળ વિસ્તાર એવા વાવ તાલુકામાં કોરોનાની મહામારી વચ્ચે લોકો માંડ માંડ કરીને સંકટ સામે લડી રહ્યા છે, ત્યારે આવા વિસ્તારમાં અત્યારે પીવાના પાણી માટે પણ વલખા મારવાની નોબત આવી છે. બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનના ઉડ્યા ધજાગરા. ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં આવેલ પછાત અને અંતરિયાળ વિસ્તાર એવા વાવ તાલુકાના અસારા ગામે છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી લોકોને મળતું નથી, ત્યારે આવા સમયે જો સરકાર દ્વારા લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન થાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે જો પીવાનું પાણી ન મળે તો લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે જળવાશે તે પણ ગંભીર સવાલ છે. ત્યારે ગામડાની પરંપરા મુજબ જો પાણી ના આવે તો ગામડાના લોકો ટોળે ટોળા સાથે પાણીની ટાંકી ઉપર અથવા 2-2 કિલોમીટર દૂર કૂવા ઉપર પાણી માટે વલખા મારતા ટોળે ટોળા સાથે ઉભરાઈ જાય છે, ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તેની કલ્પના કરવી જોઈએ. અને સાથે પુરવઠા વિભાગને જાણ કરવામાં આવે તો સંતોષકારક જવાબ પણ મળતો નથી, જેથી કલેક્ટર શ્રી આ વિશે ગંભીર નોંધ લે જેથી સંક્રમણથી બચવા વધુ એક ઉપાય મળે. સાથે અસારા ગામના લોકોની માંગ છે કે આ પાણીનો પ્રશ્ન તાત્કાલિક ધોરણે હલ થાય તેવી રજૂઆત છે. સાથે જો અમને પાણી નહીં મળે તો અમો પાણી માટે ગમે તે કરીશું અને ગાંધી ચિધ્યા માર્ગ આંદોલન સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનવું ના પડે, નહીં તો સોશિયલ ડિસ્ટન્સ અને 144નો ભંગ થશે તો તેની જવાબદારી વહીવટીતંત્રની રહેશે. એ સાથે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો, સાથે ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા.